છે. રુઝાન, એટમોસ્ફિયર કેટલું કારણભૂત છે આવા પ્રકારની ઘટના માટે? કારણ કે જો તમે સોશિયલી સોશિયલ એનિમલ આપણને કહેવાય છે, પરંતુ આપણે કોઈ સંબંધમાં જ્યારે માત્ર વિશ્વાસ કરીને આગળ વધતા હોય છે, ત્યારે ઘરનું એટમોસ્ફિયર, જેમ આપ કર્યા છો કે એક તો ટેકનોલાઇઝ્ડ આ જમાનો છે, 21મી સદી છે, ફાસ્ટ લાઈફ છે, લોકો બંને ફેમિલીમાંથી બંને કમાવા ઈચ્છે છે, ઘણું બધું કમાઈ પણ લેવું છે, દીકરી દીકરા ઉપર ધ્યાન પણ નથી આપવું, એટમોસ્ફિયર કેટલું ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરે છે આવા પ્રકારના મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં, આવા પ્રકારના ઝઘડામાં? સી, એટમોસ્ફિયર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પહેલો મેં ના કહું કે ફેમિલી અને મેરિડ લાઈફનો ફર્સ્ટ બેઝિસ છે ભરોસો, ટ્રસ્ટ, વિશ્વાસ. બરોબર, આ તો સારું છે. અત્યારે ડીએનએ ટેસ્ટ આવ્યા છે. પહેલાં તો એવું બી થતું હતું કે ભાઈ હસબન્ડ કે વાઈફને કે અમારું છોકરું નથી. હવે હું તમને બીજી રીતે જરા ઊંધી પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે હસબન્ડ કે ના, મારું તો છોકરું જ નથી. હવે બિચારી વાઈફ જાય ક્યાં, પ્રૂવ કેવી રીતે કરે? એટલે આ ડીએનએ ટેસ્ટ એમાં યુઝ થતો હતો કે ભાઈ એ ટુ પ્રૂવ કે ભાઈ આ તારું જ છોકરું છે. એક આ પોઝિટિવ એસ્પેક્ટ પર હતું. પણ અત્યારે થાય છે શું કે આજે ભરોસો ડગમગાઈ ગયો છે. કારણ કે પહેલાં તો શું બેબી મોસ્ટલી વાઈફ ઘરે રહે કે યુ નો થોડું અલગ અલગ એટમોસ્ફિયર હતો. હવે જે રીતે આપણે વાત કરી, ફાસ્ટ જમાનો છે, મોબાઈલનો જમાનો છે, હવે બની શકે કે વાઈફ કોઈક વાર રાતે કંઈક અર્જન્ટ કામ હોય, યુ નો એવું નથી આજકાલ કામમાં, યુ નો દેર ઇઝ નો ટાઈમિંગ, કામ હોય અર્જન્ટ તો કંઈક એને ઈમેલ નાખવો પડે, યા વોટ્સએપ હોય કે જે બી કંઈક હોય, તો હસબન્ડને શક જાય કે ભાઈ એ કંઈક બોયફ્રેન્ડ જોડે વાત કરે છે, યા કોઈક એનું અફેર છે, યા રિલેશન છે. એટલે અનફોર્ચ્યુનેટલી આ જે ભરોસો છે ડગમગાઈ ગયો છે. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે હવે આ ભરોસો પાછો કેવી રીતે આવી શકે. કારણ કે અગર આપણે ન તો આવી તો હજી બીજી ચાર ટેસ્ટ આવી જશે. આજે એવું નથી કે આ ટેસ્ટ છે, બીજી ચાર ટેસ્ટ બી આવશે કે ભાઈ અગર કોઈ બેન કરે કે નથી, આ લોફુલી બી બેન થાય, ઇટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે બીજી ચાર ટેસ્ટ આવશે. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આપણું જે બેઝિસ, ભરોસાનો બેઝિસ, હવે દેટ ઇઝ વેર ધ ફેમિલી લાઈફ કમ. ને ફેમિલી લાઈફમાં ઓબ્વિયસલી મારે, એટલે આઈ મીન આઈ એમ નોટ યર ટુ ટોક મોર ઓન ધ ફેમિલી લાઈફ કે કઈ રીતે હેન્ડલ કરવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી આજની તારીખમાં જે હસબન્ડ ને વાઈફ જે રીતે પેરેન્ટિંગના ઇસ્યુઝ આવી રહ્યા છે, યા જે રીતે પેરેન્ટિંગ કરી રહ્યા છે, તો અનફોર્ચ્યુનેટલી એ પેરેન્ટિંગના લીધે બી આ આખું ડગમગાઈ રહ્યું છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ કે અત્યારે શું થઈ રહ્યું છે, જે આપણે તમે કીધું કે ફાસ્ટ લાઈફ છે, ફાસ્ટ લાઈફ છે એટલે યુ નો યુ એવરીબડી ગેટ્સ ઇન ટચ વિથ એવરી અધર પર્સન. હવે જ્યારે તમે એક ટચ પોઈન્ટ્સ તમારા વધી જાય છે, લોકોનું મળવાનું વધી જાય છે, તમારા રિલેશનશિપ ફેક્ટર્સ વધી ગયા છે, ઇટ ઇઝ બટ નેચરલ. અને તમારો એક્સપોઝર વધી ગયો છે. લાઈક એક્ઝામ્પલ આપું, એક્ઝામ્પલ કે ભાઈ વાઈફ અગર કામ કરી રહી છે તો એને કદાચ થોડા કામ માટે બહારગામ બી જવાનું થાય, પોસિબલ છે. તો હવે એ હસબન્ડ અગર શક કરવા ચાલુ કરશે, કારણ કે આજ સુધી હસબન્ડને એવું, આજ સુધી એવી પેટ્રાઇકલ સોસાયટીમાં એવું છે કે હસબન્ડ કે હું જ ઘરનો મોભી, હું જ બધું હેન્ડલ કરું, હવે વાઈફ કામ કરે, હવે બેચારાએ મોડું બંધ રાખીને અલાવ કરવી પડે કંઈક પૈસાના લીધે કે પ્રેશરના લીધે કે કેરિયરના લીધે. તો હવે માની લો કે એને બહારગામ જવાનું છે, તો હસબન્ડના માઇન્ડમાં બી એ જેમ આપણે પહેલા નહોતા કહેતા, એટલે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બધાની એ સમજવા માટે. કે એક જમાનામાં એવું કહેવામાં આવતું હતું કે બહેનો જ શક કરે છે, લેડીઝો જ શક કરે છે. કેમ? કારણ કે બિચારી ઘરે બેસી રહેતી હતી, ક્યાંય જતી હતી નહીં, એટલે એના મનમાં શક આવતો હતો. હવે થયું છે શું કે હવે વાઈફો બી બહાર, એ લોકો બી બહાર કામ કરે છે, એટલે હવે હસબન્ડને શક જાય છે. ઇટ ઇઝ વેરી નેચરલ. આ હ્યુમન સાયકોલોજી છે, હ્યુમન મેન્ટાલિટી છે કે જ્યારે કોઈ બીજું બહાર જતું હોય ત્યારે આપણા મનમાં ખયાલી પુલાવો બહુ બનતા હોય. અને ઘણીવાર એવું થાય, બીજો બી એક્ઝામ્પલ આપો, અનફોર્ચ્યુનેટલી ઘણીવાર લેટ છે કે વાઇસ આ વર્ષ હસબન્ડ વાઈફ કોઈ બી એક્ઝામ્પલ છે કે ભાઈ હસબન્ડે વાઈફને ફોન કર્યો, વાઈફે ફોન ના ઉપાડ્યો ને બહારગામ છે, તો એને એને થાય કે અરે મારી વાઈફ કેમ ફોન નથી ઉપાડતી, શું છે, યુ નો ઓલ ધોઝ, ધીઝ આર ઓલ સાયકોલોજીકલ ફેક્ટર્સ. એટલે આ બધું માઇન્ડમાં ના આવે ને આવું બધું ના વિચારવા માટે સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે કે તમારો ભરોસો હોવો જોઈએ. અને ભરોસો એ તો ઇટ્સ અ રિલેશનશિપ ફેક્ટર. અને એ જ્યારે તમે પરનો છો ત્યારથી જ તમારો ભરોસો સ્ટાર્ટ થવો જોઈએ. સો ધીસ ઇઝ વોટ ઇઝ ઓલ ઇટ ઇઝ ઓલ અબાઉટ. બિલકુલ.